गुजरात माटे एक गौरव लेवा जेवी वात छे। गुजरात मा आ प्लांट जे नखावा जई रह्यो छे ए मात्र गुजरात मा ज नहीं भारत नो पहेलो प्लांट हशे। आम तो लिथियन आयन बेटरी ना प्लांट छे अमुक जग्याए लगावानी वात थई छे, परंतु ए बेटरी नी अंदर काम करता जे सेल होय छे ए सेल नो जे उत्पादन करवानी वात छे ए टाटा समूह छे ए गुजरात मा लगावा जई रह्यो छे। थोड़ी ज समय पहला गुजरात ना मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल नी अध्यक्षता मा टाटा समूहे छे आ एमओयू साइन कर्या छे अने 13,000 करोड़नुं मातबर रोकाण पण पहला चरण में करवा जई रह्युं छे। आपणे जाणीए छीए कि प्रधानमंत्रीए एक वात पण राखी छे देश समक्ष अने एक टार्गेट आप्यो छे के कार्बन फ्री छे ए आपणे कम से कम वाहन व्यवहार छे ए करवो छे, तो आगामी वर्षोमां इलेक्ट्रिक वाहनो आवशे तो एना माटे बेटरीनी जरूर पड़शे अने बेटरीनी अंदर पण सेल छे ए खूब ज महत्वना छे। तो सेलनुं उत्पादन करती भारतनी पहेली फेक्टरी छे ए गुजरातमां नखावा जई रही छे અને એ પણ ટાટા સમૂહ દ્વારા। આપણે જાણીએ છીએ કે સાણંદમાં તો ટાટા મોટર્સ દ્વારા જે નેનો ઉત્પાદનથી શરૂઆત કરી હતી અત્યારે ટિયાગો સહિતની અનેક કારનું ઉત્પાદન થાય છે, તો કદાચ એવું પણ બને કે સાણંદ ખાતે આ ફેક્ટરી નખાય, પરંતુ લોકેશન હજી સુધી ખબર નથી ક્યાં લગાવવાના છે। પરંતુ એક સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે કે જે આયન બેટરીઝ છે ખાસ કરીને એના સેલ પ્રોડક્શનનું જે એક કારખાનું છે બહુ મોટું નખાવા જઈ રહ્યું છે, હજારો લોકોને રોજગાર પણ મળવાનું છે અને પહેલા ચરણમાં 20 ગીગાવોટનું ઉત્પાદન પણ થવાનું છે। જે પહેલી ફેક્ટરી જે નખાશે તબક્કાવાર એનું વિસ્તરણ પણ થશે। તો એક ટાટા સમૂહની જે સબસિડરી કંપની છે એમના સીઈઓ અને ગુજરાતના મુખ્યમંત્રી અને અધિકારીઓ વચ્ચે આજે બેઠક થઈ હતી અને એમઓયુ પણ સાઈન થયા હતા, તો આપણે એવું ચોક્કસપણે કહી શકાય કે ગુજરાત છે ઇલેક્ટ્રિક વાહનોનું ન માત્ર હબ બનશે પરંતુ એના ચાલક બળ તરીકે જે એના શેલ છે એનું ઉત્પાદન પણ હવે ગુજરાત આગામી દિવસોમાં કરવા જઈ રહ્યું છે। સૌથી મોટા સમાચાર કહી શકાય જી।